ઓફ વડોદરા. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોની ગર્જના કરનાર યુવાઓના પ્રેરણા સ્ત્રોત્ર એવા સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાશે. સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે 12/1/2024 રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ અલકાપુરી વડોદરામાં ઉજવણી થશે. આ નિમિત્તે પત્રકાર પરિષદમાં સ્વામી ઇષ્ટમયાનંદજીએ જણાવ્યું કે સ્વામી વિવેકાનંદનો ભારતના નવનિર્માણમાં ભગીરથ ફાળો રહ્યો છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ઉન્નત બનાવતી સ્વામીજીની તેજસ્વી વાણી સૌ કોઈને પ્રેરણા આપી રહી છે. આગામી 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે દિલારામ બંગલો રામકૃષ્ણ મિશનમાં શહેરની વિવિધ શાળાના અંદાજે 1200 વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અહીંયા આવશે. પત્રકાર પરિષદમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ તથા વોકમેન ઓફ ઇન્ડિયાના જાણીતા રાજુભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 12 જાન્યુઆરી આપણે બધાને ખબર છે કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષે અમે આવો પ્રયત્ન કરીએ કે વડોદરાવાસીઓને અમે ખાસ આહ્વાન કરીએ છીએ કે જે જગ્યા ઉપર સ્વામી વિવેકાનંદ પોતે રોકાયા હતા એ સ્થાન એમના ચરણધૂલિથી પવિત્र થયેલું છે, ત્યાં ચોક્કસ આયા પધારે. એમની ઉર્જા, સ્વામી વિવેકાનંદની ઉર્જા, એમની શક્તિ એક નવી નવા ઉત્સાહ નવા ઉમંગ લઈને આવે અને સ્વામીજીના પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરે. અને સ્વામી વિવેકાનંદનું જે સ્વપ્ન હતું કે ભારત વિશ્વગુરુ બનશે, આખા વિશ્વ ઉપર ભારતનું રાજ થશે, પરંતુ ના તલવારના જોરથી નહીં પરંતુ આધ્યાત્મિક શક્તિથી, તો અહીંયા આવશે અને સ્વામી વિવેકાનંદના વિચારો એ ગ્રહણ કરશે. એના માટે અમે બધા વડોદરાવાસીઓને આહ્વાન કરીએ છીએ. ઘણા સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ પણ આવવાના છે. ધ્યાનખંડમાં તમે ધ્યાન કરી શકો, અહીંયા સ્વામી વિવેકાનંદ પ્રદર્શની છે એ જોઈ શકો અને વાર્તાલાપ પણ થશે. અને સ્વામી વિવેકાનંદ જો બહાર પૂર્ણ કદની સ્વામીજીની જે મૂર્તિ મૂકેલી છે ત્યાં એમના ચરણોમાં તમે તમારી શ્રદ્ધા ભક્તિ અને પુષ્પ અર્પણ કરી શકો. તો ફરીથી બધા વડોદરાવાસીઓને આ 12 જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદ જન્મ દિવસે આશ્રમમાં આવવાનું હાર્દિક આમંત્રણ આપું છું. સાહેબ, સર્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ જે પ્રમાણે બોલ્યા હતા, આ વખતે કંઈ વડોદરામાં એવો કાર્યક્રમ થવાનો છે? વડોદરામાં તો એવી રીતે આશ્રમમાં અમે ઘણા પ્રકારના કાર્યક્રમ કરતા હોય છે કે સ્વામી વિવેકાનંદને જે શિકાગોમાં ધર્મ મહાસભામાં જે વક્તવ્ય આપેલું હતું કે અને જેમના જે 4 શબ્દ હતા કે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, એ 4 શબ્દોના માધ્યમથી સારા વિશ્વને એમને એક વૈશ્વિક બંધુત્વની ભાવના બતાવી હતી. તો આવા પ્રકારના જુદા જુદા કાર્યક્રમો આશ્રમમાં થતા જ હોય છે અને ભવિષ્યમાં પણ થશે ત્યારે ચોક્કસ આપણે જાણ કરવામાં આવશે. ખાસ તો યુવા વર્ગને જાગૃત કરવા માટે, એમનામાં નવી ચેતના, નવી ઉર્જા, નવી શક્તિ પ્રવાહિત થાય એના માટે વિવિધ પ્રકારનું કાર્યક્રમનું આયોજન થતું હોય છે. તો બધાને અમે 12 જાન્યુઆરી અમે આવકારીએ. આપ ચોક્કસ આવો અને સ્વામીજીના પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરો.